જામનગર જિલ્લાના જામજેતપુરના સિદ્ધેશ્વર ખાતે માતા ઉમિયાના દર્શન કરતા ગોપાલ ઇટાલિયા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદ્ધેશ્વરમાં આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાના ગોપાલ ઇટાલિયાએ દર્શન કર્યા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપ સરકારે ફરીથી ષડયંત્ર કર્યું હતું. ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા વગર દિલ્હી ખાતે કમિશનની ઓફિસે હાજર થયા હતા અને ત્યાં એમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ કમિશનની ઓફિસરથી જે તેમને હિરાસતમાં લેવામાં આવ્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ વાંક ગુનો ન હોવાના કારણે આખરે તેમને સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે ગોપાલ ઇટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ આજે 14 ઓક્ટોબરના રોજ ગોપાલ ઇટાલિયા ગુજરાત પરત ફર્યા હતા. તેઓ દિલ્હીથી સીધા રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા. ગોપાલ ઇટાલિયાનું રાજકોટ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના સેકન્ડો કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે કાગવાડ ખાતે ખોડલધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. ખોડલધામમાં માતાજીના દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની દેશની સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ગુજરાતમાં ભાજપના અત્યાચારથી અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે. આ જોઈને બોખલાયેલા ભાજપ વાળાઓ છેલ્લા ઘણા દિવસથી રોજ નવા નાટકો કરી રહી છે. આ નાટકોમાં 2 થી 10 વર્ષના જૂના વિડીયો શોધીને લઈ આવે છે અને રોજ અલગ અલગ વિડીયો લઈને આવે છે. બધા પાટીદાર આગેવાનો સાથે વાત થઈ છે. બધા આગેવાનોએ કહ્યું કે ખૂબ ખોટું થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મારા જૂના જૂના વિડીયો પોસ્ટ કરે છે, પરંતુ જ્યારે એ પોતે ગેસના બાટલા લઈ રોડ પર વિરોધ કરતા હતા એ વિડીયો એમણે પોસ્ટ કરવો જોઈએ. આખા દેશની અંદર ભાજપ વાળા પાસે એક જ કામ વધ્યું છે કે ગોપાલ ઇટાલિયા 7-8 વર્ષ પહેલાં જે પણ કંઈ બોલ્યા હોય એ વિડીયો પોસ્ટ કરવા. હર્ષલ કંદડિયા, ZS TV, જામનગર.